ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. વિષય ગુજરાતી, કાવ્ય 5 આયા. રિવિઝન ચાલુ જ છે. 1-9 પાઠ મેં ચલાવી દીધા હતા. એના શબ્દાર્થ, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, રૂઢિપ્રયોગો, એના વાક્ય પ્રયોગો અને પરીક્ષાલક્ષી પ્રશ્નોના જવાબ પણ લખાવી દીધા હતા. એક વાક્યના પ્રશ્નોના જવાબ પણ લખાવી દીધા હતા. એ બધું તમે ગુજરાતીની નોટમાં લખી નાખ્યું. હવે ફરીવાર રિવિઝનમાં આપણે કાવ્ય 5 આયા મહેનતની આ પ્રકૃતિ ગીત છે. શું છે? પ્રકૃતિ ગીત. નાથાલાલ દવે લેખક કોણ છે? નાથાલાલ દર. એમનો જન્મ થયો હતો 3-6-1912 અને મૃત્યુ એમનો 25-12-1993માં થયો હતો. આ કાવ્યમાં કવિ નાથાલાલ દવે ખેતરમાં અનાજ લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. સારો વરસાદ થયા પછી પાક પણ સારો થાય છે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે અને કુદરત પણ કેવી સોળે કળાએ ખીલી ઉઠે છે તેનું સુંદર વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. દેશને સમૃદ્ધ કરવા માટે સૌને સાથે મળીને કામ કરવાનું સૂચન પણ કવિ આ કાવ્યમાં કર્યું છે. કાવ્યની અંદર કહેવા માંગે છે કે વરસાદે કૃપા કરી છે તેથી અનાજના ડુંડાઓને કારણે સીમ સોનાવરણી બની છે. ભાઈ, આ તો મહેનત કરવાની મોસમ આવી છે, લણણીનો સમય છે. નદીઓમાંના પાણી નીતર્યા ચોખ્ખા થયા છે. પાણી જોઈ લોકોનો લીલા લહેર અને ખુશી થઈ છે. ખેતરમાં લીલો કંચર અને સોના જેવો બાજરો અને ઉજળો દૂધ જેવો કપાસ દેખાય છે. જુવારનું કણસલું પવનથી ડોલી રહ્યું છે ને હૈયામાં આનંદ છે. ઉપર ઉજળા આકાશમાં કુંજાળી પક્ષી કો કિલોલ કરી રહી છે. મીઠા વાયરા વાઈ રહ્યા છે ને મોલ પા ખીલોડા લઈ રહ્યો છે. ખેડૂતો, તમે પછોડી અનાજ ભરવા માટેનું કાપડ અને ગારડા લઈ લો, કેમ કે આજે સીમ આપણને લણણી કરવા માટે સાગ કરી રહ્યું છે. આપણે રંગે સંગે હસી ખુશીથી સૌ સાથે મળીને કામ કરીએ તો આપણે દેશને સમૃદ્ધ બનાવીએ. અને લીપિ ગૂંથીને ખળો તૈયાર કરો અને તેમાં અનાજના ઢગલે ઢગલા કરો. અને રણનારો એટલે કમાવનારો માનવી છે અને દેનારો આપનારો કોણ છે? ભગવાન છે. કોણ છે? ભગવાન છે. એટલે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને આપણે બસ મહેનત કરવી જોઈએ. શું કરવી જોઈએ? મહેનત કરવી જોઈએ. સોનાવરણી એટલે શું? કે સોના જેવું રંગવાળ. સીમ એટલે તો તમને ખબર છે. વન એટલે ગામની હદ. મેહુલી એટલે વર્ષા. મહેર એટલે કૃપા અને દયા. નદીઓ એટલે નદીઓ એ તો ખબર જ છે. નીતિરા એટલે ચોખ્ખા. અને લીલો કંચન એટલે સંપૂર્ણ લીલો. શું? સંપૂર્ણ લીલો એટલે સોના જેવો. અને લોથો એટલે કે જુવાનું કણસલું. શું? જુવાનું કણસલું. ઉલ્લાસ એટલે ઉજ્જાસ. અને કુંજળિયું એટલે કુંજળી. એક પક્ષીનું એ નામ છે. શું છે? પક્ષીનું નામ છે. બરાબર. અહીંયા આપને સમજ પડી ગઈ હશે. પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. તમારા વિસ્તારમાં કઈ ઋતુ પ્રમાણે કયા કયા પાક થાય છે? અમારા વિસ્તારમાં શિયાળામાં મોટા ભાગે ઘઉં, શેરડીનો પાક થાય છે. ઉનાળામાં બાજરી અને એરંડા થાય છે. અને ચોમાસામાં મગફળી અને મગ, ડાંગર અને તલ થાય છે. પવનથી શું લૂમે ઝૂમે છે? તો પવનથી જુવાર અને કણસલા લૂમે ઝૂમે છે. બરાબર. ઉજળા ગામ આપમાં કોણ કિલોલ કરી રહ્યું છે? તો ઉજળા ગામમાં કુચુડી કિલોલ કરી રહી છે. મોલ કોની સંગ ઝૂલી રહ્યો છે? તો મોલ પવનની સંગે ઝૂલી રહ્યો છે. ખેડૂતોને કોણ સાથ પાડી રહ્યું છે? ખેડૂતોને સીમ સાથ પાડી રહ્યું છે. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થીઓ.
તો આ પ્રશ્નોના જવાબ તમારે નોટમાંથી જોઈન જોઈન ઘરકામના ચોપડામાં લખવાના રહેશે.